મિત્રો આપ સૌને ખબર છે કે લોકડાઉન જે છે એ ત્રીજી મે સુધી લંબાવવામાં આવી છે પણ બીસ તારીખ પછી એટલે આવતીકાલથી અમુક બાબતોમાં અમારે છૂટછાટ આપવાના છે ગૃહ મંત્રાલયના જે નિયમ છે નિયમ પ્રમાણે અમે છૂટછાટ આપવા માટે અમે એક પરિપત્ર જાહેર કરી રહ્યા છીએ આ પરિપત્ર જાહેર કરતાં પહેલાં એપિડેમિક ડિઝીઝ એક્ટ ગુજરાત એપિડેમિક ડિઝીઝ કોવિડ બે હજાર ઓગણીસના જે રેગ્યુલેશન डिजास्टर मैनेजमेंट एक्ट भारतीय दंड संहिता એટલે आईपीसी 188 હોમ ડિપાર્ટમેન્ટ ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા તરફથી મળેલ સૂચનાઓ રાજ્ય સરકાર તરફથી મળેલ સૂચનાઓ ખાસ કરીને ઉદ્યોગ વિભાગ કૃષિ વિભાગ ગૃહ વિભાગ ઊર્જા પરિવહન વિભાગ વગેરે તરફથી જે કંઈ માર્ગદર્શિકાઓ આપણને મળી છે એ બાબતોને ધ્યાને લઈને આજે હું રવિશંકર જિલ્લા કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ આજે આ પરિપત્ર જાહેર કરું છું જેનો પૂર્ણતા આ અને આ બાબતની ખરાઈ કરવાના રહેશે આમ પબ્લિકને અને જે કોઈ પગલાં આપ લઈ રહ્યા છો એ પગલાં આ પરિપત્રના અનુસંધાને થાય જે લોકોને છૂટછાટ આપવામાં આવી છે એ રીતે જ આ પરિપત્રનું અનુપાલન કરે એવી હું આપ સૌને વિનંતી કરું છું મિત્રો આપ સૌને જણાવું છું કે આવતીકાલથી જે અમુક પ્રવૃત્તિઓ છે જે સંપૂર્ણતયા બંધ છે એ બંધ જ રહેશે એમાં કોઈ પણ ફેરફાર નથી એટલે આપ જે પરિસ્થિતિ બહાર જોઈ રહ્યા છો એ પ્રમાણે જ રહેવાના છે પણ બીસ તારીખથી એટલે આવતીકાલથી ત્રીજી તારીખ સુધી માટે હું એક પરિપત્ર અમે કરી છે એમાં જે લોકડાઉનની સાથે સાથે અમુક પ્રવૃત્તિઓમાં અમે છૂટછાટ અમે આપી છે અને એ છૂટછાટથી લોકોને લાભ મળવાના છે દાખલા તરીકે તમામ આરોગ્ય વિષયક સેવાઓ આયુષ્ય સહિત એ પણ કાર્યરત થશે એટલે હોસ્પિટલ નર્સિંગ હોમ ક્લિનિક્સ ટેલિમેડિસિન દવાખાના ફાર્મેસી તબીબી પ્રયોગશાળાઓ જે અત્યાર સુધીમાં પણ ચાલુ હતા એ પણ ચાલુ થશે ફાર્માસ્યુટિકલ અને ખાસ કરીને મારી પાસે એક રિક્વેસ્ટ આવ્યા હતા કે ચશ્મા માટે પણ લોકોને જે નંબરવાળા ચશ્મા છે એના માટે પણ દુકાનો ચાલુ રાખીએ એને પણ આપણે સમાવેશ કરીને આવી દુકાનો પણ આપણે ચાલુ રાખવા માટેનો મેં સૂચના આપી રહ્યા છું સાથે સાથે કૃષિ અને સંબંધિત જે પ્રવૃત્તિઓ છે આપ સૌને ખ્યાલ છે કે આ સમયે આપણે રવિ ક્રોપ જે છે એ તૈયાર થઈ ગયા છે અને એને માર્કેટ સુધી લાવવાની વાત વાત ચાલે છે અને પછી જે એપીએમસી છે એનો ખરીદી કરશે અને ગામે ગામ પણ જઈને ખરીદ વકરીનો કામ કરી શકે છે એ બાબતમાં આ બધી બાબતોથી અમે છૂટછાટ અમે આપી રહ્યા છીએ સાથે સાથે મિત્રો મત્સ્ય ઉદ્યોગને લગતી જેટલી પણ પ્રવૃત્તિઓ છે એમને પણ આપણે છૂટછાટ આપી રહ્યા છીએ પશુપાલનને લગતી પ્રવૃત્તિઓ દાખલા તરીકે મરઘા ઉછેદર કેન્દ્ર ઈંડા સેવન કેન્દ્ર ગૌશાળા પશુ આશ્રયશ્રય જે સ્થળો છે એ બધુંના સંચાલન માટે પણ અમે સો પ્રતિશત છૂટછાટ અમે આપી રહ્યા છીએ નાણાકીય ક્ષેત્રમાં બેંક બેંકની શાખાઓ અગાઉ પણ ચાલુ હતું એ રીતે જ એ ચાલુ રહેશે સાથે સાથે કેપિટલ માર્કેટ અને ઇન્સ્યોરન્સ આઈઆરડીએની જે કચેરીઓ અને બીમાની જે કચેરીઓ છે એ પણ બધું ચાલુ થશે સામાજિક ક્ષેત્રને લગતા અમુક સેવાઓ છે દાખલા તરીકે બાળક અપંગ માનસિક અશક્ત વરિષ્ઠ નાગરિકો નિરાધાર મહિલાઓ વિધવા મહિલાઓ માટેના જે કોઈ ગૃહ છે એનું સંચાલન વગેરે માટે પણ અમે સંપૂર્ણ રીતે અમે ચાલુ રાખીએ છીએ ઓબ્ઝર્વેશન હોમ વગેરે પણ જે છે અગાઉની જેમ એ ચાલુ રહેશે આંગણવાડી બંધ રહેશે પણ આંગણવાડીના સંચાલનમાં બાળકો મહિલાઓ અને સ્તનપાન કરાવતી માતાઓ વગેરેને લાભાર્થીઓને ઘરે ઘરે જઈને પંદર દિવસમાં એક વખત ખાદ્ય વસ્તુઓ અને ખોરાકનું વિતરણ કરવા માટે આંગણવાડીઓ ચાલુ આપણે રાખશું આંગણવાડીમાં જવાની જરૂરત નથી હોમ ડિલિવરી આપણે કરશું મનરેગા હેઠળ જેટલા પણ કામો છે એ બધું ચાલુ રહેશે જાહેર ઉપયોગિતાને લગતી જે કોઈ ઇન્ડસ્ટ્રી અત્યાર સુધી બંધ હતા એ બધું ચાલુ થશે સાથે સાથે કેન્દ્ર શાસિત મ્યુનિસિપલ બોર્ડ સ્થાનિક કક્ષાએ પાણી સ્વચ્છતા અને સેનિટેશન મેનેજમેન્ટ વગેરેને જે કામ અગાઉની જેમ ચાલુ રહેશે સાથે સાથે હું આપણે જણાવવા માગું છું કે ઇલેક્ટ્રિશિયન પ્લમ્બર કેબલ ઓપરેટર ડીટીએચ ઓપરેટરની બધાની સેવાઓ આપણે ચાલુ કરી રહ્યા છીએ આવતીકાલથી એમાં દુકાનો નથી ખોલવાના પણ જે કોઈ સંસ્થાઓ છે જ્યાંથી આપણે ઓથોરાઈઝડ સર્વિસ સ્ટેશન છે કોઈના ઘરમાં અત્યારે પંખા બગડી ગયા હશે લાઇટ બગડી ગયા હશે તો એ બધું આપણે આવતીકાલથી અમે ચાલુ રાખીએ છીએ માલની હેરફેર કરતાં અવર જવર માટે બધાને મંજૂરી અમે આપીએ છીએ રેલવેના કામકાજ માલ અને પાર્સલોના પરિવહન વગેરેની સંપૂર્ણ રીતે અમે છૂટ આપી રહ્યા છીએ કસ્ટમ ક્લિયરિંગ પેટ્રોલિયમ પેદાશો એલપીજી ફૂડ ફૂડ પ્રોસેસિંગ મેડિકલ સપ્લાય સહિતની આવશ્યક ચીજ વસ્તુઓ એના માટે અમે હેરફેર માટે અમે પરવાનગી આપી રહ્યા છીએ સાથે સાથે એ જ રીતે આવશ્યક ચીજ વસ્તુઓ જે છે પુરવઠા છે એનો સપ્લાય પણ કાંઈ ખોરવાય નહીં તે માટે અમે કિરાના સ્ટોપ પ્રોવિઝન સ્ટોપ સસ્તા અનાજની જે દુકાન છે એ બેકરી સ્ટોર્સ ફક્ત વેચાણ માટે ત્યાં આપણે કોઈને બેસાડીને આપણે જમાડી નથી શકતા પણ વેચાણ કરવા માટે અમે છૂટછાટ અમે આપી રહ્યા છીએ સાથે સાથે મિત્રો આપણે વાણિજ્ય એવ ખાનગી એકમોને સંચાલન માટે અમે છૂટછાટ આપી રહ્યા છીએ અગાઉની જેમ એ ચાલુ રહેશે પણ સાથે સાથે કુરિયરની સેવાઓ આવતીકાલથી આપણે ચાલુ થઈ જશે વાહનો જે ઓથોરાઈઝડ જેમની પાસે સર્વિસ સ્ટેશન છે એ જગ્યા ઉપર ચાલુ થશે હાઈવે ઉપર જે હોટેલ્સ મોટેલ્સ છે જ્યાં આપણે પરિવહન કરતા મિત્ર જે ડ્રાઈવર અને કંડક્ટરને જે ખાસા તકલીફ થઈ રહી હતી કે એ લોકોને જમવા માટેનો કોઈ વ્યવસ્થા નહોતી રસ્તા ઉપર એ અમે આપણે ચાલુ કરવા માટેનો અમે પરિપત્ર અમે કરી રહ્યા છીએ સાથે સાથે ઔદ્યોગિક અને સંસ્થાઓ જે છે એ બધું આપણે ચાલુ કરશું જામનગર મહાનગરપાલિકા અને કાલાવાડ ધ્રોલ જામજોધપુર અને સિક્કર સિક્કા નગરપાલિકા સિવાયના વિસ્તાર અને સાથે સાથે જે ક્વોરન્ટાઇન એરિયા છે દરેડ એના સિવાયના વિસ્તારમાં આપણે એકમો આપણે ચાલુ રાખશું પણ એમાં સાથે સાથે મેં એનેક્ષર એક અને એનેક્સર બે અમે લગાડ્યા છે જેનો અનુપાલન કરવાની સંપૂર્ણ રીતે જવાબદારી એ પણ જે તે એકમોની રહેશે સાથે સાથે એસી અને ઈઓયુ એક્સપોર્ટ ઓરિયન્ટેડ જે યુનિટ છે ઔદ્યોગિક વસાહત છે ઔદ્યોગિક ટાઉનશિપ છે એમાં પણ પ્રવેશ ઉપર અમે અમુક અવરજવર ઉપર અમે પ્રતિબંધ મૂકી છે પણ એની સાથે એ પણ આપણે ચાલુ રાખશું મ્યુનિસિપલ કોર્પોરેશન તેમજ નગરપાલિકા સીમની બહાર આવેલ ગ્રામ્ય વિસ્તારમાં કાર્યરત ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રી જે કોઈ છે એ બધું ચાલુ રહેશે કોલસા ઉત્પાદન ખાન ખનીજ તેમાં એમાં એનો પરિવહન અને એને સાથે લગતી વિસ્ફોટકોના પુરવઠો અને ની કામગીરી વગેરે એ ચાલુ આપણે કરી રહ્યા છીએ પેકેજિંગ મટીરિયલના ઉત્પાદન કરતા એકમો જે આના સિવાયના વિસ્તારમાં છે ત્યાં ચાલુ રહેશે તેલ ગેસ સંશોધન રિફાઇનરી એ બધું ચાલુ રહેશે મહાનગરપાલિકા અને નગરપાલિકાની હદની બહારમાં જે ગ્રામ્ય વિસ્તારોમાં ઈંટ ભઠ્ઠાવો આવે છે એ પણ આપણે ચાલુ કરી રહ્યા છીએ મિત્રો સાથે સાથે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની તમામ કચેરી એકમો નિગમ અને જાહેર સાહસો પણ આવતીકાલથી આપણે ચાલુ કરી રહ્યા છીએ દાખલા તરીકે કેન્દ્ર સરકારની પણ ઘણા બધું કચેરીઓ છે એ પણ આપણે આવતીકાલથી ચાલુ થઈ જશે પણ એમાં જે જે પરિપત્ર છે એમાં જે શરતો છે અને એનેક્ચર એક અને બે એ પ્રમાણે બધાને આ કન્ડિશન અમે એમાં સ્પેસિફાઈ કરી છે એ આપણે ધ્યાને રાખવાના છે જે કોઈ એકમો ચાલુ થાય છે એ જગ્યા ઉપર ઇમ્પ્લોય કઈ રીતે આવરજવર કરશે એક મોટરસાઇકલ ઉપર અગર આવતા હોય તો એક જ જણા કારમાં જતા હોય તો એક ડ્રાઈવર અને સાથે એક જ પેસેન્જર એમાં જઈ શકે એ જ રીતનો અને સાથે સાથે એ લોકોને સોશિયલ ડિસ્ટન્સિંગ પણ કરવાના છે જમતા વખતે પણ સ્ટેગરિંગ કરવાના છે એ બધી અમે કંડિશન અમે અમારી શરતોમાં મૂકી છે અને ભારત સરકાર તરફથી પણ જે કન્ડિશનો જે મૂકવામાં આવ્યા હતા એ બધું આપણે મૂકીને અને પછી આપણે આ જાહેરનામું આપણે કરી રહ્યા છીએ મારી વિનંતી છે આપ લોકોને કે આ જાહેરનામાને જે અક્ષરશ અનુપાલન થાય એ આપ જોવા વિનંતી છે સાથે સાથે કેન્દ્ર સરકાર અને જે કોઈ જાહેર સાહસો છે અને જે પ્રાઇવેટ એકમો જેને આપણે પરવાનગી આપી રહ્યા છીએ એ લોકો પાસેથી અમે એક સાથે સાથે એક બાહેદારી પણ અમે લઈ રહ્યા છીએ અને સર્ટિફિકેટ પણ આપણે લઈ રહ્યા છીએ કે જેટલા પણ કેન્દ્ર સરકાર હોમ ડિપાર્ટમેન્ટ અને જે અમારા તરફથી પણ જે કંડિશનો મૂકવામાં આવ્યા છે એ બધા કંડિશનોનું પાલન અક્ષરશ થાય એ બાબતમાં અમે એક એમને તરફથી બાહેદારી અને પ્રમાણપત્ર પણ મેળવશું મિત્રો સાથે સાથે જે જામનગર શહેરમાં અને જે નગરપાલિકા વિસ્તારમાં જે બિલ્ડર્સ મિત્રો છે એમને પણ મારી વિનંતી છે કે આપ પરવાનગી લઈને અને પોતાને જે કોઈ ઓન ગોઈંગ કામ છે જે કામ અત્યારે આપણો ચાલતા હોય અને એ જગ્યા ઉપર અગર આપનો લેબર એ જ સ્થળ ઉપર છે તો અમે અમુક શરતો સાથે અમે તમને પરવાનગી આપીએ છીએ આપ આ જગ્યા ઉપર આ પોતાનું કામ આપ શરૂ કરી શકો છો સાથે સાથે મારી જાહેર પબ્લિકને ફરીથી હું અપીલ કરું છું કે આ લોકડાઉન પીરિયડ જે છે એને સંપૂર્ણ રીતે ફોલો કરીએ અને સાથે સાથે ત્રીજી મે સુધી સુધી આપણે ઘરથી બહાર નહીં નીકળીએ એવી હું આપ સૌને વિનંતી કરું છું આવશ્યક સેવાઓ આપણે શરૂ કરી છે પણ આપણે ઘરમાંથી બહાર નીકળવાની બિલકુલ મનાઈ છે આપ જેટલા ઘરમાં રહેશો એટલા આપ સુરક્ષિત રહેશો આપ સૌને હું માનું છું કે અત્યાર સુધી અગવડ તો થઈ છે પણ કોવિડ સાથેની જે જંગ છે એ એક બે દિવસમાં પૂરું થઈ જાય એમ નથી એ ત્રીજી મે સુધી માન્ય વડાપ્રધાનશ્રીએ જે માર્ગદર્શિકા આપણને આપી છે એ માર્ગદર્શિકાનું અનુપાલન કરીને અને કોવિડ નાથવા માટે અમને અમારા હાથને પ્રશસ્ત કરો મજબૂત કરો એવી વિનંતી સ આપ સૌનો આભાર જય જય ગરવી ગુજરાત ભારત માતા કી જય